नमस्कार निर्मला न्यूज साथ हूँ छु यज्ञ जो आज विगतवार समाचार तो वडाप्रधान नरेन्द्र मोदी 15 मा ब्रिक्स सम्मेलन में भाग लेवा माटे दक्षिण आफ्रिका ना जोहान्सबर्ग खाते पहुंचा है त्यारे एरपोर्ट पर वडाप्रधान नरेन्द्र मोदी ने जोता ज भारतीय में अनेरो उत्साह पण जोवा मळ्यो हतो त्यारे पीएम मोदी ने एक झलक माटे पण धक्का मुक्की करवा लाग्या हता। उल्लेखनीय छे के एरपोर्ट पर मोटी संख्या में भारतीय समुदाय ना लोको वडाप्रधान नरेन्द्र मोदी ना स्वागत माटे हाजर रह्या हता अने साथे ज आ दरमियान वडाप्रधान नरेन्द्र मोदीए लोकोनु अभिवादन पण झील्यु हतु ने हाथ पण मिलाव्या हता। राष्ट्रपति सिरिल रामाफोसा ना आमंत्रण पर पण वडाप्रधान नरेन्द्र मोदी अहीं आव्या हता अने 22-24 ऑगस्ट सुधी तेओ अहीं रहेशे। जामनगर जिल्लाना जोड़िया में 7 वर्षनी बाळकी उपर दुष्कर्म प्रयत्नो बनाव सामे आव्यो हतो त्यारे दुष्कर्मनी प्रयत्नो गुनो जे पोलीस स्टेशन में दाखल करवामां आव्यो छे त्यारे पोलीसे पण गणतरीना दिवसोमां ज आरोपीने झड़पी पाड्यो हतो। 7 वर्षनी बाळकी उपर दुष्कर्मनो जे प्रयत्न करवामां आव्यो हतो जेने लईने पोलीसे पण आरोपीने कोर्टमां रजू कर्यो हतो अने रिमांडनी मांगणी करी हती त्यारे आरोपीए एकलतानो लाभ लईने दुष्कर्मनी जे तरातो जे प्रयत्न कर्यो हतो ते बाबत पण सामे आवी हती त्यारे बाकीए बूमो पाडता आरोपी नासी छूट्यो हतो। नो ड्रग्स इन सूरत सिटी अभियान अंतर्गत गैरकायदेसर मादक पदार्थों की सप्लाई करता माफियाओं तथा तेमनी गैंग ने पकड़ी पाड़वा अंगे सूरत पुलिस कमिश्नरे तमाम शाखाओं ने सूचना अपेल थी त्यारे सूरत क्राइम ब्रांचनी टीम ना मानसों ने बातमी मळी हती के सूरत रेलवे स्टेशन नी सामे आवेली तिरुपति इंटरनेशनल होटल नी सामे जाहेर रोड पर आरोपी रंजन उर्फे पप्पू त्रिनाथ गौड़ा पकड़ी पाड्यो हतो जेनी पासेथी कुल 33 किलो थी वधुनो गांजानो जथ्थो पण कब्जे करवामां आव्यो छे। कुल 3,32,009 जे मुद्दा माल पण कब्जे करवामां आव्यो हतो त्यारे गांजाना जथ्था अंगे मैदरपुरा पोलीस स्टेशन खाते पण जे रजूआत करवामां आवी हती ने साथे गुनो दाखल करीने पकड़ायेला आरोपीनी पूछपरछ पण करवामां आवी हती। સુરતમાં સુરતનું યુવાધન છે એ ડ્રગ્સના રવાડે ના ચડે અને જે ડ્રગ્સનું વેચાણ છે એ સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ દ્વારા એક ખાસ અભિયાન ચલાવવામાં આવે છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી। આ જે ડ્રગ્સનું જે કેમ્પેન છે એ કેમ્પેનના ભાગરૂપે સુરતની અંદર જે ડ્રગ્સ માફિયાઓ છે એને નેસ્ત નાબૂદ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચના તમામ અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવેલી હતી અને આ બાબતે મહેરબાન એડિશનલ પોલીસ કમિશનર ક્રાઇમ શરદ સિંઘલ સાહેબનાઓ ડે ટુ ડે વર્કઆઉટ કરી રહ્યા હતા। દરમિયાન પીએસઆઈ ચિત્તે અને એમની ટીમને એક સ્પષ્ટ અને એક ચોક્કસ બાતમી મળે છે કે હાલમાં સચિન ખાતે રહેતો અને મૂળ ગંજામ જિલ્લા ઓરિસ્સાનો રહેવાસી એનું નામ છે રંજન ઉર્ફે પપ્પુ ત્રિનાથ ગોડા આ પોતાના ગામ ગયેલ છે અને એના સાથીદારો મારફતે રેલવે મારફતે એ ગાંજો લાવનાર છે। આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળતા એના પર વર્કઆઉટ કરવામાં આવે છે। સરકારી પંચો સાથે રેલવે સ્ટેશનની આજુબાજુ વોચ કરવામાં આવે છે। એ દરમિયાન ગઈકાલે એને 5:30-6ના સમયગાળા સવારના સમયગાળા દરમિયાન એને પકડી પાડવામાં આવે છે। એની પાસેથી ટોટલ 33 કિલો 210 ગ્રામ જેટલો માતબર રકમનો ગાંજો મળી આવેલ છે જેની બજાર વેલ્યુ 3,32,000ની ઉપર થાય છે। તેમજ તેની પાસે રેલવેની ટિકિટ આધાર કાર્ડ ટ્રોલી બેગ જે લાવનાર હતો જે બેગમાં લાવેલો હતો એ બેગ વિધે વગેરે કરીને મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। આની સાથે જે મદદ કરનાર અન્ય જે આરોપીઓ છે એનું નામ છે દીપક સ્વાઈ આકાશ પ્રધાન કનૈયા પ્રધાન અને સુરતમાં સચિન ખાતે રહેતો વિચિત્ર પ્રધાન એને માલ મંગાવેલો હતો। આ 4 જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને એને પકડવાની કામગીરી સુરત ક્રાઇમના અલગ અલગ ટીમો દ્વારા હાલમાં ચલાઈ રહી છે। એ દીકરીના તેના પિતા સાથે ખૂબ જ ખાસ સંબંધ હોય છે તે હંમેશા તેની પુત્રી માટે સુપર હીરો હોય છે તેથી જ પુત્રીઓ તેમના પિતાની સાથે સૌથી નજીક હોય છે એટલું જ નહીં પરંતુ છોકરીઓ પોતાના પાર્ટનરમાં પણ પિતા જેવા ગુણો શોધવાનો પ્રયાસ કરે છે।
છોકરીના જીવનમાં પ્રથમ પુરુષ તેના પિતા છે, તેથી જ દીકરીનો તેના પિતા સાથેનો સંબંધ પણ ઘણો ખાસ હોય છે. બીજી બાજુ પૂર્વ કચ્છમાં ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં ગાંધીધામના ખોડિયાનગરમાં ઘરકંકાસને કારણે પિતા પુત્રની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. મોરબી સિરામિક ઉદ્યોગમાં ઇંધણ તરીકે વપરાતા નેચરલ ગેસના ભાવમાં અચાનક ભાવ વધારો જોવા મળ્યો છે. ત્યારે ઉદ્યોગકારોને માસિક ભાવ પ્રમાણે એમજીઓ કરાર નહીં આપવા માટે ઉદ્યોગકારોએ સિરામિક એસોસિએશનના નેચા હેઠળ રજૂઆત પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે સકારાત્મક જવાબ આપવાની ગુજરાત ગેસ કંપનીએ ખાતરી પણ આપી છે. રજૂઆત એ હતી કે 12 તારીખથી એ લોકોએ એમજીઓ વધારવા માટેની રિક્વેસ્ટ માંગી હતી, એનું હજી નિરાકરણ નથી આવ્યું. એટલે આજે અહીંયા ચર્ચા થઈ આધારે અમે ઉપર અમારા ગાંધીનગર મેનેજમેન્ટને રજૂઆત કરી છે અને એનો નિર્ણય સાંજ સુધીમાં આવી જશે. અમને આશા છે કે એ રજૂઆતને ધ્યાનમાં મેનેજમેન્ટ પોઝિટિવલી દર વખતે લે છે. એ રીતે કરીને સિરામિક ઉદ્યોગોનો હંમેશા ગુજરાત ગેસનો સહકાર રહ્યો છે અને અરસપરસ ગુજરાત ગેસ અને સિરામિક ઉદ્યોગો એકબીજા સાથે જોડાયેલા છે. એટલા 2007થી અહીંયા ગેસ સપ્લાય કરે છે અને ક્યારેય અમે ગેસ સપ્લાયની ના નથી પાડી. એટલે અમારું મેનેજમેન્ટ પોઝિટિવલી વિચારીને સાંજ સુધીમાં જવાબ આપે. હાલ સિરામિક ઇન્ડસ્ટ્રીમાં 60% યુનિટમાં પ્રોપેન ગેસ છે અને બાકીના તમામ યુનિટમાં ગુજરાત ગેસ છે. તો 60% યુનિટ પાસે બે વિકલ્પ છે ગેસના. તેમાં જ્યારે પણ પ્રોપેન ગેસની શોર્ટ સપ્લાય હોય કે પ્રોપેનમાં ભાવ વધતા હોય તો ગુજરાત ગેસમાં જે તે કંપની એમજીઓ કરાવતી હોય છે, એમજીઓ એટલે કે મિનિમમ ગેસ વપરાશ જે એમનો મહિનાનો હોય છે એ કરાવતી હોય છે. અને ગુજરાત ગેસ મહિનાની વચ્ચે કોઈ પણ 10 તારીખ કે 15 તારીખ કોઈ પણ તારીખે એમજીઓ કરી આપતી હોય છે, જેથી ઇન્ડસ્ટ્રીને સરળતા રહે છે કે જે ગેસના પ્રાઇસ ઓછા હોય એ ગેસ વાપરવામાં અને જે ગેસની સપ્લાય સ્મૂથ હોય એ વાપરતા હોય છે. પરંતુ ઓગસ્ટ મહિનામાં 12 તારીખે ગુજરાત ગેસમાં અમારા 85 મેમ્બરોએ એમજીઓ માટે માંગણી મૂકેલ, પરંતુ આજ તારીખ સુધી એમની માંગણીઓને કોઈ ગુજરાત ગેસ તરફથી જવાબ મળેલ નથી અને માંગણીઓ સ્વીકારી પણ નથી. એમ કેવું હતું કે એમજીઓ કરી આપેલ નથી. એવામાં અમુક યુનિટોએ ગેસ ગુજરાત ગેસ વાપરવાનું ચાલુ કર્યું, પરંતુ એમને 15 તારીખે નોન એમજીઓના ભાવ એટલે કે બેઝિક ભાવ એમજીઓના ભાવ કરતાં 14 રૂપિયાનો ભાવ વધારોનું બિલ આવ્યું, જે અત્યારની હરીફેવડી માર્કેટમાં કોઈ પણ કંપનીને આ ભાવ પોસાય નહીં એટલે મોટી નુકસાની આવે. ગતરાત્રે 42 જેટલા પાકિસ્તાની હિન્દુ નાગરિકો મોરબી ખાતે આવી પહોંચ્યા હતા. પાકિસ્તાનથી યાત્રાધામ હરદ્વાર ખાતે ટુરિસ્ટ વિઝા ઉપર આવેલા પાકિસ્તાની નાગરિકો બનાસકાંઠા થઈને મોરબી ખાતે પહોંચ્યા હતા, ત્યારે વધુમાં મહિલાઓ અને બાળકો સહિત 42 જેટલા લોકો ગતરાત્રેથી મોરબી ખાતે આવી પહોંચ્યા હતા. અત્રેની જિલ્લા કલેક્ટર ઓફિસ પાછળ આવેલ ઠાકોર કોઈ સમાજની વાડી ખાતે તેઓ રોકાયા હતા. પાકિસ્તાની નાગરિકો પણ મોરબી આવ્યા હોવાની ઠાકોર કોઈ સમાજના આગેવાનોએ તંત્રને પણ જાણ કરી હતી. અને પાકિસ્તાની નાગરિકો પોતે શરણાર્થીઓ હોવાથી અને ભારતમાં સરકાર જે મોરબીમાં અત્યારે તો આશરો આપે તેવી પણ તેઓ માંગ કરી રહ્યા છે. ઉત્તરાખંડમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં જે રીતે ભાવનગર જિલ્લાના 7 લોકોના મોતની ઘટનામાં 6 લોકોના મૃતદેહ તેમના ઘરે આવી પહોંચ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા કરાયેલી વ્યવસ્થામાં બાય એર દહેરાદૂનથી અમદાવાદ ખાતે આવ્યા બાદ તમામ 6 મૃતદેહોને બાય રોડ રવાના કરવામાં આવ્યા હતા, જેમાં અતળાજા તાલુકાના પાદરી ગામે આ અકસ્માતમાં ગુજરી જનાર ગીગાભાઈ ગગભાભાઈ ભમ્મર કે જેઓ 7 સંતાનોના પિતા હતા, જેમના મોતથી પાદરી ગામ શોકમાં ગરકાવ થઈ ગયું હતું. ગીગાભાઈ 5 બહેનોના 1ના 1 ભાઈ અને 7 સંતાન
યુવાનોના પિતા છે અને તેના ઘરના પાલનહાર પણ હતા, જેના મોતથી પરિવાર પર આબ ફાટી નીકળ્યું હતું. ત્યારે મૃતદેહ ઘરે આવી પહોંચતા ભારે રોકકળ બાદ તેમની અંતિમ વિધિ પણ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને તેમનો દેહ પણ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. ત્યારે આ ઘટનામાં ગ્રામજનો દ્વારા પરિવારને સરકાર તરફથી આર્થિક સહાય મળે અને ખાસ તેના 7 સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે અભ્યાસ માટે પણ સહાય મળે તેવી માંગ કરવામાં આવી હતી. આપણા ભાવનગર જિલ્લામાંથી ટોટલ 7 લોકોના મૃત્યુ થયા છે, તેમાં અમારા ગામના ગીગાભાઈ ગભાભાઈ ભમર પણ મૃત્યુ પામ્યા છે. તો એમાં એને સંતાનમાં 5 દીકરી અને 2 દીકરા છે. તો મોટી દીકરી 16 વર્ષની છે અને નાનો દીકરો 4 વર્ષનો છે અને ટૂંકી ખેતીથી પોતાનું ગુજરાન ચલાવે છે. હું આપના મીડિયાના માધ્યમથી સરકારશ્રીને વિનંતી કરવા માગું છું કે આ દુઃખદ ઘટનામાં એમના પરિવાર ઉપર આવેલા સંકટને માટે સરકારશ્રીએ કંઈક ને કંઈક આ લોકોને સહાય કરવી જોઈએ એવું મારું માનવું છે. બાળકોના અભ્યાસથી માંડી અને એમના આગળના ભવિષ્ય માટેની ચિંતા સરકારશ્રીએ કરવી જોઈએ આવી મારી માંગણી છે. અમારું નાનું એવું ગામ છે, ગામમાં 1800-2000ની વસ્તી છે. એમાં એક આ પરિવાર ઉપર જે સંકટ આવ્યું છે એના માટે સરકારશ્રીને વિનંતી કરવા માગું છું કે આ લોકોને કાંઈક ને કાંઈક સહાય કરવી જોઈએ અને એના બાળકોના ભવિષ્યની ચિંતા સરકારશ્રીએ કરવી જોઈએ આવી મારી માંગણી છે. બહુ દુઃખદ ઘટના બની છે. શારદામ યાત્રા એ ભાવનગર જિલ્લાના આમ તો 32 જણા ગયેલા હતા, એમાં 7 લોકોના ભાવનગર જિલ્લાના મૃત્યુ પામ્યા છે. એમાં તળાજા તાલુકાના પણ 3 હતા, એમાં અમારા ગામના ગીગાભાઈ કરીને પણ હતા. એમનું મૃત્યુ થયું છે. બહુ અમારા ગામમાં શોકની લાગણી અનુભવીએ છીએ ને બહુ દુઃખદ ઘટના બની છે. અમારી સરકારને એક જ વિનંતી છે, 7 સંતાનોના પિતાએ મૃત્યુ થયું છે તો સરકારને એક જ વિનંતી છે કે આના બાળકોનું ભવિષ્યને થોડુંક ધ્યાનમાં રાખીને સરકાર થોડીક આમાં અમને સહાય કરે એવી વિનંતી કરીએ છીએ. ખાસ એજ્યુકેશનમાં તો એવું કહેવાનું છે કે જે કમાનાર એક જ હતા એમના પિતા, એમનું મૃત્યુ થયું છે તો અત્યારે બહુ તકલીફવાળું છે એમના ઘરમાં. તો સરકાર એમને થોડીક સહાય કરીને એના બાળકોનું ભવિષ્ય વિશે થોડુંક વિચારીને સાથ સહકાર આપે એવી વિનંતી કરું છું. ઉત્તરાખંડમાં સર્જાયેલા અકસ્માત બાદ આજે ભાવનગર, પાલિતાણા, મહુવા અને તળાજા પંથકની અંદર શોકનો માહોલ જે છે એ છવાયો છે. આજે જે અકસ્માતની અંદર જે 7 લોકોના મોત થયા હતા એ પૈકીના 6 લોકો છે કે તેમની ડેડ બોડી જે છે એ આજે તેમના ઘરે જે છે આવી પહોંચી છે. હાલ આપણે જે છીએ એ પાદરી ભમર ખાતે છે કે જ્યાં આજે ગીગાભાઈ ભમર છે કે તેની ડેડ બોડી છે તેમના ઘરે જે છે એ આવી પહોંચી હતી. આપ જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર હાલ પરિજનો જે છે એ હાલ તેની અંતિમ વિધિની અંદર જે છે એ ઉમટી પડ્યા છે. તંત્ર દ્વારા થોડીકવાર પહેલાં જ તેમની જે બોડી હતી કે તેને એમ્બ્યુલન્સની અંદર હાલ તેમના ઘરે જે છે એ લાવવામાં આવી રહી છે. ચોક્કસ એક પ્રકારે કહી શકાય તો ભારે રોકકળનો માહોલ જે છે એ હાલ અહીં જે છે એ જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો કે હાલ તેની અંતિમ વિધિ જે છે તેની તૈયારીઓ જે છે એ કરવામાં આવી છે. ચોક્કસ આ એક એવી કરુણ ઘટના છે કે જેની અંદર 5 દીકરી અને 2 બાળકો સહિત 7 લોકોએ પિતાની છત્રછાયા જે છે એ ગુમાવી છે. તો સાથે સાથે એવું પણ કહી શકાય છે કે 5 બહેનોના એકનો એક ભાઈ જે છે કે જેણે આ અકસ્માતની અંદર જીવ ગુમાવ્યો હતા, આ પરિવાર જે છે એ હાલ નોંધારો જે છે એ બન્યો છે. આપ જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર જે પ્રમાણે લોકો જે છે તેની અંતિમ વિધિ ઉપરમાં ઉમટી પડ્યા છે, ભારે રોકકળ જે છે એ હાલ જે છે એ જોવા મળે છે. ત્યારે ચોક્કસ ગ્રામજનો જે છે એક એવી માંગ કરી રહ્યા છે કે આ પરિવાર ઉપર જ્યારે વજ્રઘાત જે છે આવી પડ્યો છે, પરિવારનો મુખ્ય કમાનાર વ્યક્તિ જે છે એ જ હાલ નથી રહ્યો, ત્યારે સરકાર જે છે તેના બાળકો અને ઘરની ભરણ પોષણની જવાબદારી છે તે અંગે ક્યાંક ને ક્યાંક સહાય કરે તે માંગ છે એ કરી રહ્યા છે. કેતન નાથપુરા, નિર્માણ ન્યૂઝ, ભાવનગર.
गांधीनगर स्वर्णिम संकुल एक में समस्त महाजन द्वारा गौ सेवा और पांजरापोल लाभार्थे 2,51,00,000 रूपयाना चेक वितरण कार्यक्रम योजवामां आव्यो हतो, जेमां मुख्यमंत्री भूपेन्द्र पटेल की खास उपस्थिति जोवा मळी हती। ज्यारे आ कार्यक्रम में कृषि प्रधान राघवजी पटेल पण उपस्थित रह्या हता अने तेओए गौशाळा माटे 2,51,00,000 आपवा बदल आभार पण व्यक्त कर्यो हतो। तेमज तेमणे स्वीकार्यु हतुं के रखड़ता पशुओं राज्य सरकार माटे पण माथाना दुखावा समान छे। त्यारबाद मुख्यमंत्री भूपेन्द्र पटेले महत्वनुं संबोधन कर्युं हतुं। સ્વાવલંબન હેતુ કુલ રૂપિયા 2,51,00,000 ની રકમ આજે અહીંયા ગૌશાળાને અર્પણ કે ચેક અર્પણ સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી કનુભાઈ, રાઘવજીભાઈ, હર્ષભાઈ, સૌદાતાશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, આમંત્રિત મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે એક અનોખો કાર્યક્રમ છે. સરકાર તરીકે અમારી એક ફરજ હોય કે ભાઈ જે પણ સારું કામ થાય તો એના માટે એને પ્રોત્સાહન જેટલું વધારે મળે એના માટે અમારે જે કરવું પડે એ કરવું જોઈએ. બાકી તો તમે બધા ભેગા થયા, તમે બધા તમારા પૈસા વેચી લીધા તો કઈ છે થતું પડે. ખેડાના ડાકોરના ઠાકોરના દરબારમાં કેન્દ્રીય નાણામંત્રી પહોંચ્યા હતા ત્યારે ભગવાન રણછોડરાયજીના ચરણોમાં નિર્મલા સીતારમણે જે શીશ ઝુકાવ્યું હતું ને મંદિરની પ્રદક્ષિણા કરીને ધન્યતા અનુભવી હતી. સાથે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે નિર્મલા સીતારમણે મહિલા ભક્તોના વસ્ત્રોની પ્રશંસા પણ કરી હતી અને 35,00,000ની જમીન મંદિરને દાન કરી હતી. તદુપરાંત તેઓએ સૌરાષ્ટ્રના પ્રવાડ સમાજની રબારી મહિલાઓ ભક્તો સાથે પણ જ રીતે ખાસ વાતચીત કરી હતી અને સાથે સાથે માણસાના ધારાસભ્ય જે પટેલે નાણામંત્રીના હસ્તે મંદિરને દાન પણ કર્યું હતું. રાજકોટના કેકેવી ઓલ પાસે અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો, જેમાં એક વાહન ચાલક દારૂ પીધેલી હાલતમાં કાર જોડે અકસ્માત સર્જ્યો હતો અને બીજી બાજુ જે રીતે વાહન ચાલકનો વિડીયો પણ વાયરલ થવા પામ્યો હતો, જેમાં ઇસમ દારૂ પીધો હોવાનો સ્વીકાર કર્યો હતો અને ઉલ્લેખનીય છે કે વાયરલ વિડીયોના આધારે શોધખોળ પણ હાથ ધરવામાં આવી હતી. સામાન્ય રીતે ઝાડા થાય ત્યારે તબીબો દ્વારા દર્દીને દહીં છાશ લેવાની સલાહ આપવામાં આવતી હોય છે, પણ કચ્છમાં દહીં અને છાશ થકી લોકોને ડાયરિયા થયા હોવાનું સામે આવ્યું હતું. અમૂલના દૂધની બનાવટોમાં મોટા પાયે ફૂડ પોઈઝનિંગની આશંકાઓ છે. છેલ્લા 2 દિવસમાં ઝાડાના મોટા પ્રમાણમાં કેસ સામે આવતા બનાવનાર અજય કંપનીએ બજારમાંથી માલ પણ પરત ખેંચી લીધો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે કચ્છમાં એકાએક અનેક વિસ્તારમાં ઝાડાના કેસો સામે મળતા લોકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, પણ હકીકત તપાસતા સામે આવ્યું હતું કે તૈયાર દૂધ, દહીં અને છાશ પીવાને કારણે લોકોને ઝાડા થયા છે. જાણવા એ મળ્યું છે કે અમૂલની દૂધ અને છાશની કોથળીઓ, અમુક દૂષિત એટલે કે કોન્ટામિનેટેડ કોથળીઓ પીવાથી જાહેર જનતાને આ ઝાડા ઉલટીના કેસ થયા છે. તો જાહેર જનતાને મારે એ કહેવાનું કે તમે ખાસ કાળજી રાખો કે આવું દૂધ કે છાશ તમે ન પીવો. અને અમારા આપણા કચ્છ જિલ્લાના માનનીય
આ સૈયદ સાહેબ એ છે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટર, બરાબર, જે અધિકારી છે સાહેબ છે, મેં એમને પણ સૂચના આપી દીધી છે. એમનો પણ સવારમાં ફોન આવી ગયો અને એમની ટુકડી પણ દુકાને દુકાને જઈ અને ચેકિંગ કરી રહી છે, દુકાને દુકાને જઈને ચેકિંગ કરી રહી છે. અને વેપારીઓને પણ કડક સૂચના આપવામાં આવે છે કે જો કોઈ વેપારીઓ આવી અમૂલની કોથળી કે દૂધ કે છાશ પીતા હશે, બરાબર, હા, તો તેમને પકડવામાં આવશે. જરૂર પડે જો સિવિયર નિગ્લિજન્સી એટલે કે જો ગંભીર બેદરકારી, જેને ગુનાહિત બેદરકારી કહેવાય, આવું જો માલુમ પડશે તો એ સૈયદ સાહેબ જે તે દુકાનદારનું લાયસન્સ પણ કેન્સલ કરશે, જે તે દુકાનની સીલ કરશે. આ અમે દુકાનદારોને પણ આરોગ્ય ખાતું અને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટર ખાતું અમે કડક ચેતવણી પણ આપીએ છીએ. કંપની સામે કાર્યવાહી કરવાના મારી પાસે કોઈ પાવર નથી અને મને તેનું જ્ઞાન પણ નથી, પણ સૈયદ સરે એવું કહ્યું કે અમે અત્યારે ચેકિંગ કરી રહ્યા છીએ અને જો કોઈ વેપારીઓ આવા મળશે ગંભીર બેદરકારીવાળા તો વેપારીઓ પર પગલાં લેવામાં આવશે અને તે લોકો જે તે કંપનીને લેખિતમાં જાણ કરશે, પણ કંપની ઉપર એક્શન લેવાની અમારી પાસે સત્તા નથી. મહેસાણા તાલુકાના ગોજારી અને લાંગણજ ગામને તાલુકો બનાવવાની માંગ બાદ હવે વિજાપુર તાલુકાના સૌથી મોટા ગામ કુકરવાડાને પણ તાલુકો જાહેર કરવાની માંગ ઉઠવા પામી છે. આ મામલે કુકરવાડાના સ્થાનિક અગ્રણીઓએ જિલ્લા ભાજપ પ્રમુખને તાલુકો જાહેર કરવાની માંગ સાથે રજૂઆત પણ કરી હતી. કુકરવાડા વિજાપુર તાલુકાનું સૌથી મોટું ગામ છે, સાથે સાથે આ ગામમાં જ્વેલર્સનો વ્યવસાય ખૂબ જ મોટા પ્રમાણમાં છે. તો આ ગામમાં વિજાપુર તાલુકાની બીજા નંબરની એપીએમસી પણ કાર્યરત છે, ત્યારે વર્ષ 1997થી ચાલતી માંગ પણ વધુ એક વખત પ્રબળ બનવા પામી છે. આ ગામના નાગરિકોએ કુકરવાડા અને તાલુકો જાહેર નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. ત્યારે આ વચ્ચે સરકાર જે કરે એ સાચું, પણ તમામ સુવિધાઓ અને તમામ પ્રકારના મોટા બજારો ધરાવતું આ કુકરવાડાના ગ્રામજનો અને અગ્રણીઓએ તાલુકાની માંગ સાથે પોતાનો અવાજ પણ બુલંદ કર્યો હતો. જે માનલો તાલુકા લેવલની જે બેઝિક એમ્યુનિટીઝ જોઈએ બધી જ અવેલેબલ છે. એક તો ભૌગોલિક રીતે આજુબાજુના 33 ગામડાઓ માટે અમારું ગામ વર્ષોથી પેઢીઓ દર પેઢીઓથી આ લોકો જીવનજરૂરી આજુબાજુના ગામડાના 140,000 થી 160,000 લોકો જીવનજરૂરી ચીજવસ્તુઓના ખરીદી માટે ખેત પેદાશ માટે અમારી જોડે એપીએમસીનું તાલુકા લેવલનું મોટું માર્કેટ છે તો ત્યાં રેગ્યુલર આવતા હોય છે. પછી કેવું છે કે આ લોકો સામાજિક રીતે બી અમારા સંબંધો એકબીજાના ગામડાઓ જોડે રહેલા છે. એટલે જો કુકરણ તાલુકો બનાવવામાં આવે તો આ 33 ગામડાઓના લગભગ 160,000 લોકો માટે બહુ ઇઝી, એટલે એકદમ ઇઝી કામ થઈ જાય છે. અને આમ દેશી ભાષામાં આપણે કહીએ તો એક પંથ અનેક કાજ, આ યુક્તિ જો કુકરણ તાલુકો બનાવવા આવે તો સરળ થાય એવી છે. સાહેબ જો અમે વર્ષોથી 1997થી કુકરણ તાલુકા મથકનો દરજ્જો અપાવવા માટે સરકારશ્રીમાં અરજી કરેલી છે અને હાલ બી અમારી માગણી એવી જ છે કે ભાઈ કુકરણ આટલું મોટું વેપારી મથક છે, આજુબાજુના લોકોને સરળતા ઉત્પન્ન કરી શકે એવું છે, તો કુકરણ તાલુકા મથકનો દરજ્જો આપો. આમ તો એવું છે ને કે 1997થી અમે કુકરવાડાનો તાલુકો બનાવવા માગીએ છીએ. હવે કુકરવાડા એક એવા પ્રકારનું મથક છે જેની આજુબાજુના 40 ગામો 5 કિલોમીટરના એરિયાની અંદર સમાવિષ્ટ થાય છે અને સવારથી સાંજ સુધી 5 કિલોમીટરના એરિયાની અંદરના 40 ગામો સવારથી સાંજ સુધી કુકરવાડાની અંદર હોય છે. હવે માર્કેટિંગ યાર્ડ જોઈએ તો આખા મહેસાણા જિલ્લાનું ઊંઝા પછીનું બીજા નંબરનું માર્કેટિંગ યાર્ડ કુકરવાડા છે. ઔદ્યોગિક વસાહત જોઈએ તો મહેસાણા વિસનગર પછી ત્રીજા નંબરની ઔદ્યોગિક વસાહત કુકરવાડા છે. વેપાર અહીંયા સોનાચોરી માર્કેટ જોવા જઈએ તો આખા ગુજરાતનું પ્રથમ નંબરનું સોનાચોરી માર્કેટ અહીંયા છે. ટિમ્બર માર્કેટ પણ મોટામાં મોટું અહીંયા છે. ત્રણે બાજુથી રોડ રસ્તાથી જોડાયેલું છે, હિંમતનગર હાઈવે વાળું વિસનગર હાઈવે અને અહીંયા વિસનગર આ બાજુનો પણ હાઈવે. કુકરણની અંદર 7 પ્રકારની બેંકો આવેલી છે. સીએસસી મોટું આરોગ્ય દવાખાનું છે. એના સિવાયના બાકીના 11 દવાખાના જે ઇમરજન્સી કામ આવે એવા દવાખાનો પણ અહીંયા છે. 18 પ્રકારના અહીંયા ફાર્મસી સ્ટોર પણ છે. તો આ રીતે જોવા જઈએ તો બધાની સામાજિક, શૈક્ષણિક, રાજકીય, આર્થિક, વ્યાપારિક, ઔદ્યોગિક બધા જ પ્રકારની જરૂરિયાતો કુકરવાડા અને આજુબાજુના એરિયાના લોકો માટે જરૂરી રહે એવી જોગવાઈઓ છે અને એટલા માટે કુકરવાડા તાલુકાની માગણી કરી છે. 1997થી 27 વર્ષથી અમારી આ લડાઈ ચાલુ છે, પણ રાજકીય રીતે અમારી તાકાત ઓછી હોવાથી અમે એમાં ફાવી શકતા નથી. બસ અમારી માગણી ચાલુ રહેશે. સરકારને અમારી વિનંતી છે, વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં માનતી આવતાની હાલ વર્તમાન સરકાર છે એમાં 90% વોટ આ ગામ 90% વોટ ભારતીય જનતા પાર્ટીની આ સરકારને આપતી હોય છે. તો સરકાર અમારી લાગણીને સમજશે અને નરેન્દ્રભાઈ પણ 1990ની અંદર પ્રથમ જાહેર સભા આ કુકરવાડા ગામમાંથી શરૂઆત કરેલી અને એ રીતે બધા લોકો જાણે છે. અને સૌથી અગત્યની વાત 2019ની અંદર
સંઘની દ્રષ્ટિએ મહેસાણા જિલ્લાને બે જિલ્લાની અંદર વિભાજિત કર્યો, એક મહેસાણા જિલ્લો અને બીજો વિસનગર જિલ્લો, અને વિસનગર જિલ્લાની અંદર છ તાલુકાઓનો સમાવેશ કર્યો, સતલાસા, ખેરાલુ, વડનગર, વિજાપુર, વિસનગર અને કુકરવાડા. એમાં ઓલરેડી 5 તાલુકાઓ હયાત છે, બાકી કુકરવાડા તાલુકો જ બનાવવાનો અમને બાકી છે. તો આ રીતે સંઘની દ્વારા પણ અમને તાલુકાની માન્યતા મળેલી છે જે તે સમયે, પણ છતાં પણ કોઈ કારણસર ડિક્લેર થાય એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ. આખા ગામ લોકોની બધાની લાગણી છે, આજુબાજુના 33 ગામ લોકોની માગણી છે અને લાગણી છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદને લઈને અનેક નદી નાળા છલકાયા છે, તો ચોમાસાના પ્રારંભે વરસાદ વરસતા જિલ્લાના ડેમોમાં પણ પાણીની આવક થઈ છે. જોકે જિલ્લાના જીવાદોરી સમાન હજુ પણ બે ડેમ પાણી વગર ખાલી જોવા મળી રહ્યા છે, ત્યારે વડગામ તાલુકામાં આવેલા મુક્તેશ્વર ડેમ તેમજ દાંતીવાડા તાલુકામાં આવેલો સીપુ ડેમ હજુ પણ ખાલી જોવા મળી રહ્યા છે, ત્યારે ખાલી ડેમોને લઈને ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. બનાસકાંઠા જિલ્લામાં ચોમાસા પહેલા જ ડેમોમાં પાણી ખાલી થઈ ગયા હતા. જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા, સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમમાં નહિવત પાણી હતા. ખેડૂતો ચોમાસાની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ જિલ્લામાં સારો વરસાદ વરસતા અનેક નદી નાળા છલકાયા હતા. તો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે દાંતીવાડા ડેમ 100% ભરાતા દાંતીવાડા ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા હતા. જોકે જિલ્લાના બીજા બે મુખ્ય ડેમ ગણાતા સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ હજુ પણ 50%થી વધુ ખાલી જોવા મળી રહ્યા છે. મુક્તેશ્વર ડેમમાં હાલ 47% જ પાણી છે. ચોમાસા પહેલાં મુક્તેશ્વર ડેમમાં 16% પાણી હતું. જોકે ચોમાસા દરમિયાન ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને મુક્તેશ્વર ડેમમાં 30% પાણીની આવક થતાં હાલ ડેમમાં 47% પાણી છે. અડધા ચોમાસે હજુ પણ ડેમ 50%થી વધારે ખાલી છે. તો બીજી તરફ સીપુ ડેમમાં ચોમાસા પહેલાં 1% પાણી હતું. જોકે ચોમાસા દરમિયાન ડેમમાં 29% પાણીની આવક થતાં હાલ સીપુ ડેમમાં 30% પાણી પહોંચ્યું છે. ચોમાસામાં ભારે વરસાદને લઈને ત્રણેય ડેમો ભરાવાની શક્યતા હતી, પરંતુ પૂરતા પાણીની આવક ન થવાના કારણે બે ડેમો હાલ 50% ખાલી જોવા મળી રહ્યા છે. ગત વર્ષે સારા પ્રમાણમાં વરસાદ થવાના કારણે મુક્તેશ્વર ડેમ પૂર્ણ સપાટીએ ભરાયો હતો. ત્યારબાદ તેમાં સિંચાઈનું આયોજન થયું અને છેલ્લે ચોમાસું શરૂઆત થયું એના પહેલાં ડેમમાં 16% પાણી હતું. ત્યારબાદ અત્યારે ચોમાસામાં વરસાદ થવાના કારણે અત્યારે 30% પાણીનો વધારો થયો છે અને અત્યારે ટોટલ 47% પાણી છે અને ડેમની અત્યારે સપાટી 197.55 મીટરે છે. સરકારશ્રીના જે પ્રમાણે ખરાબ છે એ પ્રમાણે જો ક્રાઇટેરિયામાં આવશે તો સિંચાઈ માટે પાણી આપી શકે છે. અડધું ચોમાસું જતું રહ્યું છે, મુકેશ્વર ડેમમાં 35-40% પાણી આવ્યું છે અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે પાછળથી વરસાદ આવે અને ડેમ ભરાઈ જાય. દુવાતીવાળા ડેમ ભરાઈ ગયો એટલે ગેટ ખોલવામાં એટલે પાછળ બધા આગળના લોકોને બધાને શાંતિ થઈ જાય પાણીની. એવી રીતના મુકેશ્વર ડેમ ભરાય અને આ એક જીવાદોરી સમાન છે ડેમ, અને લોકોને જો ડેમ ભરેલો રહે તો આજુબાજુના 20-25 કિલોમીટર સુધીના લોકોને પાણીની શાંતિ થઈ જાય અને તકલીફ ના પડે એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે ડેમ ભરાઈ જાય. ચોમાસાની શરૂઆતમાં વરસાદ સારો થવાથી ખેડૂતોને ફાયદો થયો છે, પરંતુ ભર ચોમાસે જિલ્લાના બે ડેમ હજુ પણ ખાલી હોવાના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ત્યારે હજુ પણ વરસાદ આવે અને મુક્તેશ્વર અને સીપુ ડેમ ભરાઈ જાય તેવી પ્રાર્થના ખેડૂતો કરી રહ્યા છે. સંજય જોશી, નિર્માણ ન્યૂઝ, પાલનપુર. અમદાવાદ મહાનગરપાલિકાની સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓની મુદત આગામી 9 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થશે, ત્યારે શહેરને નવા મહિલા મેયર પણ મળશે અને મેયરના પદ માટે આ વખતે મહિલાનો ટર્ન હોવાથી મહિલા કોર્પોરેટરને મેયરનો તાજ આપવામાં આવશે, ત્યારે મેયર બનવા માટે અત્યારથી જ લોબિંગ શરૂ થઈ ગયું છે. આગામી 9 તારીખે ભારતીય જનતા પાર્ટી દ્વારા મેયરના નામની પણ ઘોષણા કરવામાં આવશે. આ કયું નામ હશે તેના લઈને વિવિધ અટકળો પણ ચાલી રહી છે. તો આજ અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.